લીલા થાય તો પછી હું ગમે ના દરિયામાં આથડીને મારું જીવન પૂરું કરીશ. અને એમાં એક દી આવી બેનની સગાઈ થઈ ગઈ, લગ્ન લીધા, અને કોઈ ગીત ગાવા આવે નહીં સાહેબ. પછી પોતે બોલે ખારો બેનને ખૂણામાં બિહાડી, બેન તારા ગીત ગાઓ. કે મારી બેનના હાથડિયાર લાર, મારી બેનના ડોકડિયાર અલાર. મારી બેનની ડોક કેવી છે, મારી બેનના હાથ કેવા છે. એને ચુડલી ભારે રે હારલો લલી લલી જાય છે. નહીં એ ચુડલી નથી, હારલોય નથી, પણ અલંકારના નામ લે બેન રાજી રહી. પાંચ દી પછી આવીને કીધું કે બેન ઈશ્વર દયાળુ છે, કારણ કે દીકરી બેને કીધું હતું કે કોઈ લગ્ન ગીત ગાવા નથી આવતું. આપણે ગરીબાઈ થઈએ ને, ગરીબાઈના વાદળા જેની ઉપર વિર્યા હોય ખબર પડે, અને માથાના હબાકા જેને નીકળ્યા હોય ખબર પડે. ભગત બાપુની કવિતા છે સાહેબ, એક રાજાને ખેડું મળે છે અને ખેડુને એમ કહે છે, ખેડુને મજામાં તો કે હા, કે તો થોડીક જુવારને બાજરોને ઘરે મોકલી દેજો ગઢમાં, કે તો સાંભળતા જાઓ બાપુ, હે કે તો સાંભળતા જાઓ. લગામ ઘોડાને પકડીને કીધું કે તમે ન પૂછો દુખિયાની વાતુ રે, વાતળીએ પ્રેમ ઢોલે. તમે ન પૂછો કોઈ ગરીબોની વાતુ રે, વાતળીએ પ્રેમ ઢોલે. દરબાર કોઈ દી ગરીબને પૂછતા નહીં, તારી ગરીબાઈ કેવી છે. માથાના હવાકા જેને નીકળ્યા હોય ખબર પડે, વીછીના ડંખ તો જેને લાગ્યા હોય ખબર પડે. અને સાંભળી લો દરબાર, મારી ગરીબાઈ હે માળો સાંભળે, એજી મારી રે ગરીબાઈ ઓલો હે માળો સાંભળે, તો હે માળો ગલી ને હાલે રે, પાતળી જે પ્રેમ ઢોલે. અને મારી ગરીબાઈ મંદિરો સાંભળે, તો મંદિરોની મૂર્તિ ઓ રૂએ રે, વાતળીએ પ્રેમ ઢોલે. એજી મારી ગરીબાઈ સમસાન સાંભળે, તો મસાણોના મૂળદા ઓ રૂએ રે, વાતળીએ પ્રેમ ઢોલે. બેન તું કહેતી હતી ને ગરીબાઈ છે, મારા શેઠ તરફથી પરદેશ જવાનું છે મારે, ત્યાંથી હું તારો ઘરિયાવળ લાવીશ, દાગીના ત્યાંથી લાવીશ તારા હું. અને બેને એટલું કીધું, ભાઈ પણ વહેલો આવી જાય છે, માંડવાને આગલેથી આવી જઈશું બસ. અને જ્યારે બધાય જ્યારે મૂકવા ગયા, બધાને આયે પોતે મૂકવા ગઈ, એ ગયો એ ગયો એ ગયો સંતાન. માંડવાને આગલેથી રાહ જોઈને બેઠી છે, આવ્યો કે આવશે, આવ્યો કે આવશે. જેના વાણ આવે ને પૂછે, મારો ભાઈ ક્યાં પહોંચ્યો, નીકળ્યો? કોઈ કે ભાઈ અમને તો કાંઈ ખબર નથી. અને આ આજ બેનનો કરિયાવર હોયરો છે, પોટલી બાંધી છે. ભગત બાપુના શબ્દોમાં કહું તો, પોટલી બાંધી દાગીનાની, વાણમાં મૂકીને એકલો એકલો વિચાર કરે છે, મારી બેન એવી રાજી થાય, મારી બેન અને મા બાપ અમારા મરી ગયા પણ બહુ રાજી થાય. બરોબર મદ્દરીએ વાણ આવ્યું, તોફાન ઉતર્યું, હાલક ડોલક મળ્યું વાણ થાવા. અને એકાદા હળુડ કરતા મોજે આવ્યા, વાણને ઊંધું વળી ગયું, પોટલીને મોઢામાં રાખી અને પોતાની બેનની યાદ આવી છે. હા આવલની ને બા
ભાઈ આવ્યા છે, કચ્છ મિત્રના તંત્રી અને વિનોદભાઈ સાંસદ પણ આવ્યા છે. પછી આપણે જે કાંઈ કાર્યક્રમ છે કરીએ. કિનારે આજ મારો ભાઈ આવવાનો છે, રાહ જોઈને ઊભી છે, આવ્યો કે આવશે, આવ્યો કે આવશે, પણ મોઢામાંથી પોટલી પડી ગઈ, પ્રાણ પંખેરું ઉડી ગયા અને છેલ્લા શબ્દો એને કાને પડ્યા. પહેલી વાર કડી સાંભળી, બેની તારે નથી જો ને માવલડી ને બાપ રે. મા બાપ તો મારે નથી, મારો ભાઈ તો નહીં બૂટતો હોય ને. ના ના, પણ મારો ભાઈ તો કહેતો હતો ને હું ગારી કાયા વેચી અને તારો કરિયાવર કરીશ. બસ આ તો કોઈક બીજું હશે, બીજી કડી આવી. બેની તારે નથી જો ને કાકા ના એ કુટુંબ રે. કાકાના કુટુંબે મારે નથી, મારો ભાઈ તો નહીં હોય. ના ના, આ તો કોઈક બીજું હશે. આ મન વાળી દરિયાને કિનારે બેન રાહ જોવે છે. બેની તારે નથી જો ને મામા ના એ મોહાલ રે. મામાના મોહાલે મારે નથી, આ તો મને તો મારો ભાઈ બૂટતો એમ લાગે. ના 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 ના, પણ પોટલી પડી ગઈ, શબ્દો નીકળી ગયા. સાસરીએ જવાની ઘણી હોશ, તારી નણદલ મેણા બોલશે. કોણ મેળો બોલશે? આ તો મારો ભાઈ જ લાગે. હે, કોણ મેળો બોલશે? શું મેળો બોલશે? મારી બેન તન નભાઈ કહીને કોક દી નણ કડવા રે મેણા તુને મારશે રે. અને પછી એમ થયું, આ તો મારો ભાઈ લાગે છે. દરિયામાં પડી બે ભાઈ બહેનના દેહ ઉપર દરિયાના પાણી ફરી વર્યા. એ જે કરુણા છે, સત્ય પ્રેમ અને કરુણા, એની વાત કહી અને હું જે કાંઈ થોડીક પ્રાસંગિક છે કરવાનું છે કરલી. પણ સત્ય પ્રેમ અને કરુણા, સત્ય પોતાએ જીવવું પડે, પ્રેમ જગતને આપવો પડે સાહેબ, અને કરુણા એ તો જીવવું પડે. પ્રેમ સત્ય એ જીવવું પડે, સત્ય સત્યથી જીવાય, આમ ન જીવાય. સત્ય પ્રેમ જગતને આપો, પ્રેમ કરો કોઈ પણ નહીં, અને કરુણા એ તો જીવવી પડે. તો કુંભના મેળાનો દાખલો દઈ વાત પૂરી કરું. પંડિત ઓમકારનાથ ઠાકોર કુંભના મેળામાં જ્યારે ફરે છે ત્યારે રસ્તામાં એક દિલરૂબા લઈને એક માણસ બેઠો છે, વગાડતો નથી, બેઠો છે. પંડિત ઓમકારનાથજી નીકળ્યા ને જોયું, હો બજાતે હો, એ બીન બજાતે હો? હા બજાતા હું, વગાડું છું. એમ બજાવો બજાવો જરા.
કે નહીં આજ હું છે ને ગીરદીમાં પડી ગયો ને એટલે મારા હાથ ઉપરથી લોકો હાલ્યા ગયા, મારી આંગળીઓ કામ કરે એમ નથી, એટલે બેઠો છું. અને પંડિત ઓમકારના ઠાકોર એમ કે છે મેં બજાવું, બજાવો નહીં, બિન એનું દીધું અને પંડિત ઓમકારનાથે વગાડ્યું અને પૈસાનો ઢગલો થઈ ગયો. તમામ પૈસા એ ગરીબના ખોલામાં દઈને પોતાનો પરિચય કર્યા વિનાના વૈયા ગયા ને, એને કરુણા કહેવાય સાહેબ. કરુણા જીવવું પડે, સમર્પણ કરવું પડે. એની આગળ વાતો કરતા પહેલા કંઈક જે મહેમાનો આવ્યા છે સ્વાગત કરવાનું છે, પછી આપણો દોર આગળ ચલાવીએ.